નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે આસો મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે રમા એકાદશી વિશે વાત કરવાના છીએ કે જે આ વર્ષે એક નવેમ્બર બે હજાર ને સોમવારના રોજ આવે છે તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આ એકાદશીનું શું મહત્ત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી આપણને તેનું શું ફળ મળે છે આ એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને વિડીયોના અંતમાં આપણે આ એકાદશીની વ્રત કથા પણ સાંભળીશું તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી અગર જો આપ નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપ સૌ લોકોને નમ્ર વિનંતી છે કે કમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખજો તો મિત્રો આપણા ભારત દેશમાં વ્રત અને તહેવારોનું એક અનેરું જ મહત્ત્વ છે આપણા ભારત દેશમાં તહેવારો અને વ્રતને એક વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે લોકો આ વ્રત અને તહેવારોમાં ભક્તિભાવ સાથે તેમના આરાધ્ય દેવની પૂજા કરે છે તેમનું વ્રત રાખે છે અને તેમના ફળની પણ પ્રાપ્તિ કરે છે અને તેવી જ રીતે આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું એક વિશેષ મહત્ત્વ રહેલું છે આસો મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને રમા એકાદશી કહેવાય છે કે જે દિવાળીના તહેવારોમાં આવતી એકાદશી છે આ એકાદશીનું મહત્ત્વ અન્ય એકાદશી કરતાં વિશેષ છે કારણ કે આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે ત્યાર પછી હવે જે એકાદશી આવશે એટલે કે કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે જે ઉઠી એકાદશી તરીકે ઓળખાય છે ત્યારે ચતુર્માસની પૂર્ણાહુતિ થાય છે અને ત્યારે ભગવાન નિંદ્રા મુદ્રામાંથી જાગે છે એવું કહેવાયું છે કે રમા એકાદશીને ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી માનવામાં આવી છે તેથી જો કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત રાખે છે અને આજના દિવસ દરમિયાન પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુને તુલસી પાન અર્પણ કરે છે તથા સાથે સાથે દેવી લક્ષ્મીજીનું પૂજન કરે છે અને ત્યારબાદ બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવે છે તો ભગવાન વિષ્ણુ તેના ઉપર પ્રસન્ન થાય છે તેની સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને મૃત્યુ પછી તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવે છે આજના દિવસે તો લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે પરંતુ ધનતેરસના દિવસે પણ મા લક્ષ્મીજીની વિશેષ પૂજા વિધિ કરવામાં આવે છે તો તેનો પણ અમે એક વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાય કે આ દિવસે મહાલક્ષ્મીજીની વિધિ કેવી રીતે કરવી જોઈએ તો અવશ્ય આપ તે વિડીયો જોઈ લેજો તો મિત્રો આપણે આ એકાદશીના મહત્ત્વ વિશે વાત કરીએ તો આ એકાદશીનું વ્રત એ કામધેનુ અને ચિંતામણીના સમાન ફળ આપે છે આ વ્રત કરવાથી પોતાના બધા પાપોનો નાશ કરતા ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત કરે છે મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આજના દિવસે ઉપવાસ રાખવાથી ભગવાન શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે પ્રસાદમાં ખાસ કરીને આજે માખણ અને મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ દિવસમાં એક વખત ફળાહાર કરવાનો અને અન્નનું સેવન નહીં કરવાનું અને ખાસ કરીને ચોખા અને જવ આજના દિવસે ન ખાવા જોઈએ એથી જ્યારે એકાદશી હોય અને આ વ્રત રાખી શક્યા ન હોય તો પણ આજના દિવસે ચોખાને જવ નહીં ખાવાના એવું કહેવાયું છે કે આજના દિવસે જો ચોખા ખાવામાં આવે છે તો એકાદશીના વ્રતથી કરેલા પુણ્યનો ક્ષય થાય છે અને બધા જ પુણ્યો નાશ પામે છે કામધેનું તુલ્ય આ રમા એકાદશીનો મહિમા ખૂબ જ પાવનકારી હિતકારી અને પ્રિતકારી છે વ્રત અતિ સરળ છે અને વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ વ્રત કોઈપણ ઉંમરની કોઈપણ વ્યક્તિ કરી શકે છે એકાદશી એ મોક્ષ માર્ગનું સોપાન છે પૂરા ભક્તિભાવ સાથે જો વ્રત કરવામાં આવે છે તો તે વ્યક્તિને અવશ્ય તેનું ફળ તો મળે જ છે આજના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી તેમને ફળ માખણ મિશ્રી આદિનો ભોગ લગાવીને તેમની આરતી કરવામાં આવે છે અને તેમને પર્ણ અર્પણ કરવામાં આવે છે ત્યાર પછી આ વ્રતનો સંકલ્પ કરીને આ વ્રતની કથા સાંભળવામાં આવે છે અને વ્રત કથા સાંભળી લીધા પછી આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે એકાદશીના ભજન છે ગીતાના પાઠ ધાર્મિક પુસ્તકોનું વાંચન વિષ્ણુ ભગવાનના સ્ત્રોત્રો જેવા કે શ્રી નારાયણ કવચનો પાઠ ભાગવતનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને ખાસ કરીને આજે લક્ષ્મી સહસ્ત્ર નામાવલી કરવાનું વિશેષ મહત્ત્વ છે તો ખાસ કરીને આજના દિવસે લક્ષ્મી સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનો અથવા તો આપ સાંભળી પણ શકો છો તો મિત્રો અત્યાર સુધી આપણે સાંભળ્યું કે આ એકાદશીનું મહત્ત્વ શું છે અને આજના દિવસે શું કરવું જોઈએ હવે આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીએ તો રમા એકાદશીનો સંબંધ પ્રાચીન કાળ સાથે જોડાયેલો છે પ્રાચીન કાળમાં મુચકુંદ નામનો એક પ્રસિદ્ધ રાજા હતો તેની દેવતાઓ સાથે પાકી મિત્રતા હતી તે સત્યવાદી વિષ્ણુ ભક્ત અને ભજન કરનારો હતો મોટી કુશળતાથી રાજ્યનું સંચાલન કરતો હતો અને એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો ત્યાંની શ્રેષ્ઠ નદી ચંદ્રભાગાના નામ પર એ કન્યાનું નામ ચંદ્રભાગા રાખવામાં આવ્યું મહારાજ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા ત્યારબાદ એક દિવસ શોભન પોતાના સસરા મુચકુંજીના ઘરે આવ્યો હતો અને સંયોગથી એ દિવસે આ રમા એકાદશી હતી ચંદ્રભાગાએ વિચાર્યું કે મારા પતિ નબળા છે તે ભૂખ સહન કરી શકતા નથી તો હવે શું થશે કારણ કે અહીં મારા પિતાજીના શાસનના નિયમ કાયદા પણ કઠોર છે દસમીના દિવસે નગારું વગાડીને એકાદશી વ્રતની સૂચના આપવામાં આવે છે કે અગિયારસના દિવસે કોઈએ પણ અન્ન ભોજન ખાવાનું નહીં બધાએ અનિવાર્ય રૂપે એકાદશીનું વ્રત કરવું પડશે અને ઢંઢેરો સાંભળીને શોભને પોતાની પત્નીને કહ્યું કે હવે આપણે શું કરવું જોઈએ હવે આપણે એવો કોઈ ઉપાય કરીએ કે જેથી મારો જીવ પણ બચી જાય અને વ્રત પણ ભંગ ન થાય આખરે તેમની પત્નીએ કહ્યું કે થોડું મુશ્કેલ છે કારણ કે આજના દિવસે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પશુઓને પણ ભોજન આપવામાં આવતું નથી સમગ્ર રાજ્યમાં આજના દિવસે બધા મનુષ્યોથી લઈને પશુઓ પણ વ્રત કરે છે એવામાં જો તમે ભોજન કરશો તો મોટી આફત આવી પડશે પત્નીની આ વાત સાંભળીને શોભાને પણ વ્રત કરવાનું નક્કી કર્યું અને જે તાહી તે જોયું જશે એમ કહી તેમણે પણ ઉપવાસ કર્યો પરંતુ ક્યારે ભૂખ સહન ન કરી હોવાના કારણે તેનું મૃત્યુ થયું કે જેના વિયોગમાં તેમની પત્ની ચંદ્રભાગાએ સતી થવાનો નિર્ણય કર્યો પરંતુ તેમના પિતા તેમને આ પગલું ભરતા રોકી લીધી અને ત્યારબાદ મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું અને દિવ્ય દેહ શોભનનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું આ વ્રત અંગે વાત એ છે કે રમા એટલે કે સ્ત્રી અને પોતાની પત્નીના કહેવાથી આસોવદ એકાદશી મુચકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારના સુખ ભોગવીને વિષ્ણુ લોકમાં રમાણ કરવા ગયા હતા અને એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું છે આ કથા મહાપાપ નાશક કહેવાય છે કામધેનું તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે તેથી ખાસ કરીને આપણે સર્વે લોકોએ આ એકાદશીનું વ્રત કરી તેના પુણ્યફળની પ્રાપ્તિ અવશ્ય કરવી જોઈએ તો મિત્રો આશા છે કે આ વિડિયો જોનાર અને સાંભળનાર તમામ લોકોએ આ એકાદશીનું વ્રત કર્યું હશે અને વર્ષમાં આવતી તમામ એકાદશીનું વ્રત પણ આપ સૌ લોકો કરતા હશો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ એકાદશીનું મહત્ત્વ સમજાય અને આ એકાદશીનું વ્રત રાખીને તે લોકો પણ આ એકાદશીના પુણ્યફળને પ્રાપ્ત કરે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ